गुजरात कांग्रेस प्रदेश प्रमुख अमित चावड़ा बनासकांठानी मुलाकाते आव्या हता। वहेली सवारे मां अंबाना दर्शन करी कांग्रेसना आगेवानो साथे मुलाकात करी हती। तेमां जिल्ला कारोबारी बैठक माटे पालनपुर पहोंच्या हता। आगामी 2022 मां आवनारी विधानसभानी चूंटणीओने लई राज्यमां राजकीय पक्षो तैयारीओमां लागी गया छे। संगठनोनी बैठको शरू थई गई छे। गुजरातमां आ वखते त्रिपांखियो जंग खेलाय तेवा एधाण जोवा मळी रह्या छे। ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉતારવાના છે, ત્યારે હજુ વિધાનસભા ચૂંટણીને 1.5 વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ હાથ ધરી દીધી છે। ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા। કોંગ્રેસ કારોબારી બેઠકને લઈ અમિત ચાવડાએ જિલ્લાના ધારાસભ્યો, ડેલિગેટો, કાર્યકરો સાથે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને લઈ વિવિધ ચર્ચાઓ હાથ ધરી હતી। અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે દેશમાં મોંઘવારીને લઈ લોકો પરેશાન છે। કોરોના કહેરમાં લોકો ઓક્સિજન ઇન્જેક્શન માટે આમતેમ ભટકતા હતા, ત્યારે સરકાર આ કોરોના કહેરમાં કામ કરવામાં નિષ્ફળ ગઈ છે। અમારી માંગ હતી કે સરકાર કોરોનાકાળમાં મૃત્યુ પામનારના પરિવારને વળતર સહાય આપે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય આપવા કેન્દ્ર સરકારને ટકોર કરી છે। જોકે આમ આદમી પાર્ટીના કાર્યકરોના હુમલાને અમિત ચાવડાએ વખોડ્યો હતો। ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આપણે સૌ જાણીએ છીએ કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। જે એક સમયે યુપી બિહારની પરિસ્થિતિ હતી, એ જ પરિસ્થિતિ આજે ગુજરાતની દિવસે દિવસે બનતી જાય છે। ખુલ્લામ ગુંડાગર્દી, દાદાગીરી છેડતીથી લઈને ખંડણી વસૂલી સુધીના, હપ્તા વસૂલી સુધીના ખુલ્લામ કૃત્યો થઈ રહ્યા છે અને સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે। એવા જ સમયમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો પર હિચકારો હુમલો થયો, ગુજરાત કોંગ્રેસ સખત શબ્દોમાં એને વખોડે છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે। સત્ય, અહિંસા, પ્રેમ ને ભાઈચારા ને વરેલી આ ધરતી, ગુજરાતના શાંતિપ્રિય લોકો, એમાં તમામ લોકોને તમામ જાતની સ્વતંત્રતાઓ છે અને એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીના છુપા આશીર્વાદથી કાયદો વ્યવસ્થાની પડી ભાગેલી સ્થિતિને કારણે જે હુમલો થયો છે એને સખત શબ્દોમાં વખોડીએ છે અને ખાસ કરીને સરકારને, હોમ મિનિસ્ટરને, મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આવું દુષ્કૃત્ય કરનાર, હિસકારો હુમલો કરનાર જે પણ જવાબદાર લોકો હોય એની સામે કાર્યવાહી કરવામાં આવે, તાત્કાલિક એવા લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે।